હેલો વિદ્યાર્થી મિત્રો હું વઘાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવ ગુજરાતીની અંદર આપણે એકથી છ ચેપ્ટર ભણી ગયા હવે આપણે નિબંધ તરફ જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે એક બસ્સો પેજની નિબંધની નોટ બનાવવાની છે જેની અંદર હું જ્યારે જ્યારે નિબંધને લગતા કોઈપણ ટોપિક અહીંયા તમારી સામે વિડીયોમાં મોકલું એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે પણ ખાસ યાદ રાખવું કે નિબંધની નોટની અંદર જ્યારે તમે કોઈ પણ ટોપિક લખો છો ત્યારે નિબંધની નોટની જમણી બાજુના પેજ ઉપર લખીએ છીએ ડાબી સાઈડનો પેજ કોરું મૂકવાનું છે નિબંધનો એક પેજ લખતાં લગતાં આપણે પૂરું થાય તો એ નિબંધ બીજા પેજ ઉપર જ્યારે આપણે લખવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે ડાબું પેજ ખાલી મૂકવાનું છે અને જમણા પેજ ઉપર એ નિબંધ આપણે કન્ટિન્યુ કરીશું બરાબર આ ખાસ ધ્યાન રાખવું ચલો આપણો નિબંધના નિબંધ વિભાગની અંદર પહેલો ટોપિક છે વિચાર વિસ્તાર પહેલો ટોપિક કયો છે આપણો વિચાર વિસ્તાર તો પહેલાં તો વિચાર વિસ્તાર લખતા પહેલાં વિચાર વિસ્તાર કઈ રીતે લખાય એ સમજી લઈએ વિચાર વિસ્તારને લગ સામાન્ય રીતે ત્રણ ભાગમાં વેચી શકાય છે વિચાર વિસ્તારને સામાન્ય રીતે ત્રણ ભાગમાં વેચી શકાય છે વિચાર વિસ્તાર જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે તેની મુખ્ય બે પંક્તિઓ જે છે એ મુખ્ય બે પંક્તિઓનો જે સારાંશ છે જે રહસ્ય છે એ શરૂઆતની બે પંક્તિઓની અંદર પ્રસ્તાવના તરીકે લખવાનું રહેતું હોય છે આપણે વિચાર વિસ્તારની જે પણ બે પંક્તિઓ આપેલી હોય છે એ બે પંક્તિઓને શું કહ્યું છે અહીંયા કે એ બે પંક્તિઓમાં રહેલો જે સારાંશ છે જેનો મર્મ છે જે એનું રહસ્ય છે એ પ્રસ્તાવના તરીકે લખવાનો રહેતો હોય છે મધ્ય ભાગની અંદર વિચાર વિસ્તારનું જે સ્પષ્ટીકરણ છે એટલે કે વિચાર વિસ્તારની અંદર શું કહેવામાં આવ્યું છે કઈ બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું છે એ લખવાનું છે અને જ્યારે અંતમાં વિચાર વિસ્તારના અંતમાં શું કહ્યું છે જે આપણો વિચાર વિસ્તારની જે પંક્તિ છે એનું તાત્પર્ય એટલે કે એના પરથી એટલે કે જે સ્પષ્ટીકરણ આપણે જે આપ્યું એના પરથી સુફલિત થાય છે એટલે તો શું સાબિત થાય છે એ લખવાનું રહેતું હોય છે શું કહે છે જો અહીંયા વિસ્તાર વિચાર વિસ્તારમાં આવેલા વાક્યો પરસ્પર સંકલિત હોવા જોઈએ એટલે કે બધા વાક્યો એકબીજા સાથે શું હોવા જોઈએ જોડાયેલા હોવા જોઈએ વિચારોની દૃષ્ટિએ વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ તર્કબદ્ધ એટલે કે આપણે કોઈ બાબતમાં જ્યારે કોઈ વ્યક્તિ સાથે દલીલ કરતા હોઈએ છીએ ત્યારે જે પણ વાતને લઈને દલીલ થતી હોય છે એ દલીલ લાંબીને લાંબી થતી જાય છે જેમ કે કોઈ વ્યક્તિ સાથે આપણે ઝઘડતા હોઈએ તો ઝઘડો એક બે વાક્યમાં પૂરો નથી થતો એ ઝઘડો અડધો કલાક કલાક પણ ચાલે તો એ ઝઘડાની અંદર જે દલીલ હોય છે એ તર્કબદ્ધ દલીલ હોય છે એટલે કે વિચારીને કરવામાં આવતી દલીલ હોય છે એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને કહેવાય નહીં વિચાર વિસ્તારની અંદર તમે જે પણ વાક્ય જે આપેલા હોય છે જે પંક્તિ આપેલી હોય છે એમાં તમે જે પણ સમજ્યા છો એ વાતને ફરી ફરીને એક વખત ફરી ફરીને લખવું જોઈએ નહીં વિચારનો વધુ પડતો વિસ્તાર ન થવો જોઈએ એટલે કે એક જ વિચાર વિચાર જે છે એ વિચાર એ વિચાર ઉપર લાંબા લાંબુ લખાણ લખવાનું નથી પણ શોર્ટ એન્ડ સ્વીટ લખાણ લખવાનું છે જો શું કહે છે જો વિચાર વિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ સાહિત્યિક એટલે કે ગુજરાતી ભાષા તમે જે ચોપડી વાંચો છો એ ચોપડીની અંદર જે ભાષા વપરાયેલી હોય છે એ શુદ્ધ ગુજરાતી ભાષા હોય છે જે સાહિત્યિક ભાષા કહેવાય આપણે જ્યારે એ જ સાહિત્યિક ભાષામાંથી જ્યારે તમને મેં પૂછ પ્રશ્નના જવાબ લખવાના કીધા હોય તો આપણે એ પ્રશ્નના જવાબની અંદર તમે જોજો તમે શું કરો છો તમારી પોતાની લોકલ લેંગ્વેજ એમાં મિક્સ કરી દો છો સાહિત્યિક ભાષા આપણે લખવા લખતા આવડતી હોતી નથી એના માટે વાંચવાનો અને લખવાનો મહાવરો કરવો પડે મહાવરો એટલે કે વારંવાર પ્રયોગ કરવો પડે તો આપણને સાહિત્યિક ભાષા લખતા આવડે બાકી લખતા આવડે નહીં શું કહે છે વિચાર વિસ્તારમાં યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગ પણ વાપરવા જોઈએ વિરામચિહ્નો પણ વાપરવા જોઈએ અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ વિરામચિહ્નોની વાત મેં તમને જ્યારે સમાસ ભણાવતી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણા વિરામ ચિહ્નો કેટલા છે કયા કયા છે કેટલા વિરામ ચિહ્નો વિશે તમે જાણો છો એ પછીના લેક્ચરમાં હું તમને જણાવવાની હતી પણ આપણને એવો કોઈ સમય મળ્યો નહીં એટલે આપણે આગળ કંઈ ભણી શક્યા નહીં બરાબર એટલે વિચાર વિસ્તાર લખતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું એકના એક વિચારો વારંવાર આવવાના જોઈએ જે પણ વિચારો આપણે લખી રહ્યા છીએ એ વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ આપણી લખવાની ભાષા શુદ્ધ હોવી જોઈએ વાક્યો જે લખી રહ્યા હોઈએ છે એ ટૂંકા અને સ્પષ્ટ સામેવાળા વ્યક્તિને સરળતાથી સમજી શકાય તેવા હોવા જોઈએ સાહિત્યિક ભાષામાં લખાણ હોવું જોઈએ બને તો રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કરવો જોઈએ અને જ્યાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવા જેવો લાગે ત્યાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો જોઈએ અને જોરણી ભૂલ થવી જોઈએ નહીં ચલો આ વિચાર 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 વિસ્તાર કઈ રીતે લખવો એની મેં માહિતી તમને આપી હવે તમારે કયો વિચાર વિસ્તાર લખવાનો છે એ હું તમને જણાવી દઉં ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને મીરાની નહીં નરસિંહનું કીર્તન નહીં આ વિચાર વિસ્તાર તમારે તમારી નોટબુકમાં લખવાનો છે વિચાર વિસ્તારનો જો પંક્તિ હું બે વખત વાંચું જો વિચાર વિસ્તાર તમને ના સમજાય તો બેથી ત્રણ વખત એ વિચાર વિસ્તારને વાંચવો જોઈએ જેથી જેના કારણે આપણને ખ્યાલ આવી શકે કે આ વિચાર વિસ્તારની અંદર શું કહેવા માગે છે ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને પ્રીત મીરાની નહીં કે નરસિંહનું કીર્તન નહીં શું કહે છે ઝેરનું અમૃત બનાવી દેવાની મારામાં શક્તિ છે પણ મારી પાસે બાઈ મીરા જેવી પ્રીત નથી કે નરસિંહ મહેતા જેવા કીર્તન ગાવાની ભક્ત શક્તિ છે નહીં એટલે કે મીરાબાઈ જે રીતે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન હતા એવી ભક્તિ કરવાની શક્તિ આપણામાં છે ના એવી ભક્તિ કરવાની શક્તિ આપણામાં છે નહીં મીરા અને નરસિંહભાઈ જે પ્રમાણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા એ એમની ભક્તિમાં જે પ્રેમ ભક્તિ પ્રેમરૂપી ભક્તિનો મહિમા જે બતાવ્યો છે એ મહિમા આપણી પાસે છે નહીં એટલે જોશું કહે છે પ્રસ્તુત પંક્તિમાં કવિએ મીરાની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમ લક્ષણા રૂપી ભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે આવી ભક્તિ નથી એનો સ્વીકાર પણ કર્યો છે આ શરૂઆતની પંક્તિમાં મેં તમને કહ્યું હતું ને શરૂઆતમાં શું કરવાનું છે એ બે પંક્તિઓનો મર્મ અથવા એ બે પંક્તિઓની વચ્ચે શું રહસ્ય રહેલું છે એ સમજાવવાનું છે એ મેં તમને તમને સમજાવ્યું ચલો હવે એનું સ્પષ્ટીકરણ મધ્ય ભાગમાં આપણે શું કરવાનું છે એનું સ્પષ્ટીકરણ તો સ્પષ્ટીકરણ કઈ રીતે કરશું કવિ કહે છે કે ઝેરનું અમૃત બનાવી શકીએ ઝેરનું આપણે અમૃત બનાવી શકીએ પરંતુ તેની પાસે શું નથી મીરાના જેવી અનન્ય પ્રીતિ એટલે કે મીરાબાઈ જેવી ગમે તેવો વ્યક્તિ હોય છતાં પણ એને પ્રીત કરવી એને પ્રેમ કરવો પ્રેમ એટલે અહીંયા બે બે વ્યક્તિ વચ્ચેના પ્રેમની વાત નથી અહીંયા વ્યક્તિ અને ભગવાન ઈશ્વર વચ્ચેના પ્રેમની વાત છે બે વ્યક્તિ એટલે કે એક છોકરા અને છોકરી વચ્ચેના પ્રેમની વાત અહીંયા હું કરતી નથી અહીંયા હું કોની વાત કરી રહી છું ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના પ્રેમની હું વાત કરી રહી છું એટલે શું કહે છે ઝેરને અમૃત બનાવી શકાય પણ મીરાબાઈ જે રીતે ભગવાનને પ્રેમ કરતા હતા અનન્ય પ્રેમ એટલે કે જે પ્રેમનો ક્યારેય અંત ન થાય તેઓ પ્રેમ કરતા હતા અને નરસિંહ મહેતા જે ભગવાન માટે અસાધારણ ભક્તિ કરતા હતા એવી ભક્તિ મારી પાસે કરવાની શક્તિ છે નહીં મીરા શ્રી કૃષ્ણના પ્રેમમાં દિવાની હતી તેની પ્રેમ ભક્તિથી વશ થઈને ગિરધર ગોપાલે મીરાને આપવામાં આવેલા ઝેરને શું બનાવી દીધું હતું અમૃત બનાવી દીધું હતું આપણે જાણીએ છીએ કે મીરાબાઈને એના પતિએ ખુદ ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો હતો પણ મીરાબાઈએ એ ઝેરરૂપી પ્રેમ શું કર્યું હતું હસતા હસતા પી લીધું હતું છતાં પણ મીરાબાઈને કશું થયું હતું નહીં નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ હતી નરસિંહ મહેતાનું કીર્તન તમે કદાચ કુંવરબાઈનું મામેરું કદાચ સાંભળ્યું હોય અથવા તો જોયું હોય તો તમે જોજો કુંવરબાઈનું જ્યારે મામેરું ભરવાનું હતું ત્યારે નરસિંહ મહેતા જ્યારે એમની દીકરીના સાસરીમાં પહોંચ્યા ત્યારે એની સાસરીએ મા એની સાસરીમાંથી મામેરા તરીકે બહુ લાંબુ લિસ્ટ એને આપવામાં આવ્યું હતું પણ નરસિંહ મહેતા પાસે તો કશું હતું નહીં ફક્ત ભગવાન કૃષ્ણની ભક્તિ સિવાય એટલે એમણે ખાલી હાથે પોતાની દીકરીના ઘરે ગયા અને દીકરીના ઘરે ગયા તો સાસુ દ્વારા એમને દીકરીના સાસુ દ્વારા ઘણા મેણાટોણા પણ સાંભળવા મળ્યા જ્યારે ભગવાન ભગવાનને નરસિંહ મહેતાએ પોતાના ભજન દ્વારા બોલાવ્યા તો ભગવાન કૃષ્ણ સામળ્યો શેઠ બનીને પોતા કુંવરબાઈનું મામેરું ભરવા માટે હાજર થયા હતા એટલે શું કહે છે નરસિંહ મહેતાના કીર્તનમાં જેવી અસા અસાધારણ રક્ષણા ભક્તિ હતી તેમણે કીર્તન દ્વારા ઈશ્વરને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી તેમણે પોતાના ભજન અને કીર્તન દ્વારા શું કરી હતી ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણે તેમણે શું કરી હતી મદદ કરી હતી ભગવાન ભક્તવાત્સલ્ય છે અને ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને શું કરે છે અજરા હજૂર હાજર થાય છે ભગવાન શેનો ભૂખ્યો છે ભક્ ભક્તોના પ્રેમનો એટલે મેં અહીંયા શું કહ્યું ભગવાન ભક્ત વત્સલ્ય છે માટે ભક્તની ભક્તિથી જો ભક્તિથી પ્રસન્ન થઈ એ ભગવાનને બોલાવાથી ભગવાન શું થાય છે હજરા હજુર હાજર થાય છે આ થયો તમારા વિચાર વિસ્તારનો સ્પષ્ટીકરણ હવે અંત અંતમાં શું લખવાનું છે તમારે એનું તમારું જે વિધાન છે એનું તાત્પર્ય શું છે અથવા તો એનું ફલિત શું છે એમાંથી શું સાબિત થાય છે તો આપણે એવું કહી શકીએ કે પ્રભુને પામવા માટે પ્રેમ ભક્તિનો માર્ગ કવિએ શ્રેષ્ઠ ગણાવ્યો છે શું કહે છે અહીંયા પ્રભુને પામવા માટેનો કવિએ ભક્તિનો માર્ગ શ્રેષ્ઠ ગણાવ્યો છે મારા ખ્યાલથી વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે વિચાર વિસ્તાર વિચાર વિસ્તાર તમારે કઈ રીતે લખવો જોઈએ હવે આ વિચાર વિસ્તાર તમારે તમારી નોટબુકની અંદર તમારા મૌલિક વિચારોના આધારે જાતે લખવાનો છે શું કરવાનું છે તમારે તમારા મૌલિક વિચારોના આધારે જાતે લખવાનો છે હવે તમે મોટા થઈ ગયા હવે તમે નાના રહ્યા છો નહીં આઠમા ધોરણમાં હતા ત્યાં સુધી તમારું શિક્ષણ પ્રાથમિક હતું હવે નવમા ધોરણમાં આવ્યા એટલે તમારું શિક્ષણ શું થઈ ગયું છે માધ્યમિક માધ્યમિક ધોરણનો વિદ્યાર્થી કમસે કમ થોડા ઘણા પોતાના મૌલિક વિચારોના આધારે લખાણ લખી શકે તો જ તમે તમારો નિબંધ જે તમારો આઠ માર્ક્સનો કે દસ માર્ક્સનો જે નિબંધ પરીક્ષામાં જે પૂછાતો હોય છે એ તમારે જાતે લખવાનો હોય છે તમારા મૌલિક વિચારોના આધારે જો ધીમે ધીમે થોડું થોડું લખવાનો પ્રયત્ન કરશો તો તમે આગળ સફળતા તરફ વધી શકશો માટે તમારો આ વિચાર વિસ્તાર તમારે જાતે મેં તમને વિચાર વિસ્તાર કઈ રીતે લખવો જોઈએ એનું સ્પષ્ટીકરણ તમને અહીંયા આપી દીધું છે એટલે હવે તમારે તમારો વિચાર વિસ્તાર તમારી નોટમાં જાતે લખવાનો છે થેન્ક યુ